સૌથી પહેલા વાત ગાંધીનગરની, જ્યાં બીટીપીના અધ્યક્ષ મહેશ વસાવાએ કેસરિયા કર્યા છે. સી આર પાટીલે કેસરિયો ખેસ પહેરાવી પક્ષમાં તેમનું સ્વાગત કર્યું છે. મહેશ વસાવાની સાથે 800 સમર્થકો પણ ભાજપમાં જોડાયા. પાલનપુરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેશ પટેલે પણ કેસરિયા કર્યા છે. જેમને દેશમાં વિકાસમાં રસ છે તેમનું પક્ષમાં સ્વાગત છે. વિકાસના યજ્ઞમાં આપણે પણ આહુતિ આપીએ, આ નિવેદન આપ્યું છે ભાજપ નેતાએ. આજે ગુજરાતની અંદર કમલમ ની ઓફિસે માન્ય ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબના નેજા હેઠળ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. ખાસ કરીને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, હું જ્યારે 2002ની અંદર ધારાસભ્ય બન્યા ત્યારે એમને પણ પહેલીવાર સીએમ બનાતા ત્યારે એમની સાથે અમને કામ કરવાનો મોકો મળ્યો. અને જ્યારે બેટી પઢાઓ બેટી બચાવો એમને જ્યારે શરૂઆત કર્યા ગુજરાતની અંદરથી અને સમગ્ર ગુજરાતના જિલ્લાઓની અંદર, ત્યારે હું નર્મદા જિલ્લાની અંદર ડેડિયાપાડાથી ધારાસભ્ય હતા અને અમને 3 દિવસ ત્યાં ગાડી ગામડાઓની અંદર રોકાઈને ગામડે ગામડે જઈને બેટી પઢાઓ બેટી બચાવો એ અભિયાન ચાલુ. ભારત માતા કી જય. જય શ્રી રામ. આજે કમલમની પવિત્ર ભૂમિમાં જ્યારે મને હર્ષ અને ગૌરવ થાય છે કે આદરણીય સન્માનીય મોદી સાહેબ, આપણા ગુજરાતના અમિત શાહ સાહેબ, આદરણીય સી આર પાટીલ સાહેબ, આદરણીય ભૂપેન્દ્ર પટેલ સાહેબ, આદરણીય ડૉક્ટર બોગરા સાહેબ, મારા સાથી પૂર્વ ધારાસભ્ય શ્રી મહેશભાઈ, સૌને કંઈ સવિશેષ કહેવાય નહીં. ગુજરાતથી જ્યારે આદરણીય મોદી સાહેબે વિકાસની યાત્રા શરૂ કરી ત્યારે એનો રૂબરૂ સાક્ષી હું પણ છું. આજે દેશ અને દુનિયામાં જે ભારત દેશનું નામ ગુંજતું કર્યું છે, ગૌરવ કર્યો છે, એમને જે કામ કરવાની પદ્ધતિ, એમની જે મનની વાત દેશના દરેક નાગરિક દરેક ગરીબ માણસ સુધીની વાત હોય,